नमस्कार दोस्तों, स्वागत छे आप सर्वनुं तमारी पोतानी YouTube चैनल मां। आजे आपणे धोरण 8 ना गणित विषयना प्रकरण नंबर 2 एकचल सुरेख समीकरण ना स्वाध्याय 2.5 ना दाखला नंबर 1 नुं संपूर्ण सॉल्यूशन आ वीडियोनी अंदर जोईशुं। हवे आ जे 2.5 स्वाध्याय छे तेना बीजा जे दाखलाओ छे तेना माटे आपणे अलग विडियो बनावेला छे, जेनी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर मळी जशे। चलो तो सर्वप्रथम आपणे शुरू करिए सुरेख समीकरणों उकेल थी। एमां आपणने रकम आपवामां आवेली छे एक्सना छेदमां 2 माइनस एकना छेदमां 5 बराबर एक्सना छेदमां 3 वत्ता एकना छेदमां 4। तो अहीं सर्वप्रथम तो डाबी बाजुए आपणे एक्सवाळा पदों भेगा करीशुं अने जमणी बाजुए आपणे जे अचल पदों छे तेने भेगा करीशुं। चलो तो अहीं तमे जोई शको बराबरनी पाछळ एक्सना छेदमां 3 आ ચલવાળું પદ છે, એક્સ ચલવાળું પદ છે, એને આપણે બરાબરની આગળ લઈએ તો અહીંયા પ્લસ છે, બરાબરની આગળ આવશે તો એ માઇનસ થઈ જશે। તો જુઓ એક્સના છેદમાં 2 આગળ આવશે એટલે માઇનસ એક્સના છેદમાં 3 બરાબર, બરાબરની પાછળ એકના છેદમાં 4 તો છે જ, પણ આ માઇનસ એકના છેદમાં 5 જે છે એને આપણે બરાબરની પાછળ લઈ જઈએ તો એ પ્લસ થઈ જશે એટલે પ્લસ એકના છેદમાં 5। ચાલો હવે આપણે અહીંયા શું કરીશું તો કે તમે જોઈ શકો છો બરાબરની આગળ અહીંયા 2 છે અને અહીંયા છેદમાં 3 છે, તો 2 અને 3 નો લસાઅ 6 થશે, તો આપણે છેદમાં અહીંયા લખી દઈએ 6, લસાઅ 6 છે એટલે છેદમાં 6 લખી નાખ્યા છે। ચાલો હવે અહીંયા છેદમાં 2 છે તો આ સંખ્યા જે છે ને એનો ગુણાકાર આપણે 3 સાથે કરવો પડે કારણ કે છેદમાં 6 લાવવા માટે। ચાલો તો અંશમાં એનો ગુણાકાર 6 સાથે કરીએ, 3 સાથે કરીએ x નો ગુણાકાર તો 3x થઈ જશે માઇનસ, હવે અહીંયા છેદમાં 3 છે ત્યાં 6 લાવવા માટે અંશમાં જે x છે ને એનો ગુણાકાર 2 સાથે કરવો પડશે તો અહીંયા માઇનસ 2x થશે, તો આપણું પદ બનશે 3x માઇનસ 2x ના છેદમાં 6। એવી જ રીતે બરાબરની પાછળ અહીંયા 4 અને 5 આપેલા છે તો 4 અને 5 નો લસાઅ થશે 20 એટલે છેદમાં આપણે 20 લખી લઈએ। હવે અહીંયા અંશમાં 1 છે તો અહીંયા 20 લાવવા માટે અંશમાં આપણે 5 વડે ગુણાકાર કરવો પડશે તો 1 પંચા 5 થશે એટલે અહીંયા 5, વત્તા છે તો વત્તાની નિશાની, હવે અહીંયા છેદમાં 5 છે તો અહીંયા 20 લાવવા માટે અંશમાં 1 નો ગુણાકાર 4 સાથે કરવો પડશે તો અહીંયા 1 નો ગુણાકાર 4 સાથે કરીએ એટલે 4 થશે, તો 5 વત્તા 4 ના છેદમાં 20 આ થઈ જશે આપણું પદ। ચાલો હવે 3x હતા એમાંથી 2x જશે તો અહીંયા x વધશે એટલે કે x ના છેદમાં 6 બરાબર 5 વત્તા 4 ના છેદમાં 20। ચાલો હવે અહીંયા 5 વત્તા 4 જે હતા એનો સરવાળો કરી દઈએ તો 9 થઈ જાય, તો x ના છેદમાં 6 બરાબર 9 ના છેદમાં 20। હવે આપણે શું કરીશું તો કે આ જે 6 છે ને એને બરાબરની આગળ લઈ જઈએ તો એ 9 સાથે ગુણાકારમાં જશે તો 9 ગુણ્યા 6 ના છેદમાં 20। હવે અહીંયા જેટલા પણ છેદ ઉડતા હોય એટલા છેદ આપણે ઉડાડી દઈએ તો 3 ગુણ્યા 2 છેદમાં 10 છે તો 10 દૂ 20 થશે, તો અંશમાં અને છેદમાં 2 ઉડી જશે। ચાલો હવે અંશમાં તમે જોઈ શકો છો અહીંયા 3 અને 9 વધ્યા છે, છેદમાં 10 વધ્યા છે, હવે છેદ ઉડશે નહીં તો અંશનો આપણે ગુણાકાર કરી દઈએ 9 તેરી 27 ના છેદમાં 10, તો એક્સની કિંમત તમે જોઈ શકો છો કે આપણને મળશે 27 ના છેદમાં 10। મિત્રો ફરી મળીશું આપણે દાખલા નંબર 2 ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયના બધા જ પ્રકરણના વિડીયો સોલ્યુશન્સ મૂકેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો।